પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત. જૂનાગઢના ભેસાણમાં ભાજપ દ્વારા પેજ પ્રમુખોની સમિતિની રચના કરાઈ. ભેસાણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પેજ પ્રમુખોની મિટિંગ યોજવામાં આવી છે. ત્યારે ગુજરાતભરમાં 2021 ફેબ્રુઆરીના મધ્યમાં 6 મહાનગરપાલિકા, 82 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તેમજ 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દીપક ડોબરિયા, મહામંત્રી ભગવાનજી કરગઠિયા દ્વારા ભેસાણ તાલુકાના 42 ગામોમાં પેજ પ્રમુખોની સમિતિની રચના કરવામાં આવી. ગુજરાતમાં તાજેતરમાં ગયેલ વિધાનસભાની 8 બેઠકો ભાજપે કબજે કર્યા બાદ આવતી ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકાઓ, પાલિકાઓ, જિલ્લા પંચાયતો તેમજ પંચાયતોની ચૂંટણીને લઈને તાલુકાના ગામોમાં જ પેજ પ્રમુખો દ્વારા ઘર ઘર જઈને સભ્ય બનાવવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાની વ્યૂહાત્મક રચના કરી. આજે ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીની ભેસાણ મુકામ બેઠક હતી, એમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત ટીમની આજે ભેસાણ તાલુકામાં પરિચય વિધિ અને સાથે સાથે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એને અનુસંધાને આ ચૂંટણીઓ જંગી બહુમતી જીતવા માટે અને આયોજન માટે આજની બેઠક હતી. એમાં ખાસ મતદાર યાદીમાંથી જે પેજ હોય છે એના પેજને સમિતિ માટેનો ખાસ કાર્યક્રમ હતો. એ પેજ સમિતિ બને એને આધારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે પ્રદેશમાં જે પેજે આદેશ કર્યો છે એને અનુસંધાને દરેક ગામોમાંથી આજની બેઠકમાં કાર્યકર્તા ઉપસ્થિત હતા અને આજની બેઠક ખૂબ જ સફળ રહી. ખાસ તો આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે મહાનગરપાલિકા, ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા, 82 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં જાહેર થવાની છે ત્યારે આ ચૂંટણીમાં ભેસાણ તાલુકામાંથી પણ ભેસાણ તાલુકા પંચાયત અને જૂનાગઢ જિલ્લા પંચાયતની 2 સીટો ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી લીડથી મળે એ માટેનું આજનું આયોજન હતું અને આજે બેઠક મળી હતી એ બેઠક ખૂબ સફળ રહી. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ.